स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयतीश हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने यथी जय स्वामीनारायण। सदगुरु आधारण स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथनी अंदर पुरुषात्मो ने तरंग सत्याविष एम छेल्ले कथा एम लखे छे के सदगुरु आनंदानंद स्वामी श्रीजी महाराज नी आज्ञा थी ज्यां बाबा राव नु लश्कर आवेलू छे त्यां छावनी पासे संतो गया छे। संतोनी रीतने जोईने सूबाने बहु गुण आव्यो छे। संतोनी रहेवानी बेसवानी भजननी जे क्रिया जोई ત્યારે સુબાને એમ થયું કે આવા સાધુઓ આ પૃથ્વી પર ક્યાંય નથી। લોકો આમને પાખંડી કહે છે પરંતુ આ તો સર્વથી શ્રેષ્ઠ સાધુઓ છે આવું સુબાને લાગ્યું। અને આનંદ મુનિનો બહુ ગુણ આવ્યો એટલે આનંદાનંદ સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયનો પરિચય બાબારાવ એ સુબાને આપવાનો શરૂ કર્યો છે। સ્વામિનારાયણ સંપ્રદાય કેવો છે એ સદગુરુ આનંદાનંદ સ્વામી બાબા સાહેબ જે સુબો છે એને હવે જે વાત કરે છે સ્વામી લખે છે પુરુષાત્મું તરંગ 28। મુનિ કહે હરિ પ્રતાપ સે તરુ નહી નારી નર કામ રાગ કિયે ત્યાગ હી અંતર સે ઉલક કર કામ રાગ કિયે ત્યાગ હી અંતર સે ઉલક કર ઉલક કિયે અભાવ કર તાપર ભાવન હોય મિષ્ટાન જે વિદ વિદ હી તેસે ચિત ભય સોય। આનંદાનંદ સ્વામી સુબાને બહુ સરસ વાત કરે છે। સદગુરુ આનંદાનંદ સ્વામીએ બાબા સાહેબ સુબાને કહ્યું ભગવાન સ્વામિનારાયણના પ્રતાપે યુવાન નર નારીઓએ પણ કામની ઈચ્છાનો ત્યાગ કર્યો છે। કામેચ્છાની અંતરમાંથી ઉલટી કરી નાખી છે। કોઈ ભાત ભાતના મિષ્ટાનને જમ્યો હોય પછી તે જ અન્નની ઉલટી કરે ત્યારે અભાવને લીધે ઉલટી કરેલા અન્નને તે જમી શકતો નથી। તેનું તેવું તેમનું ચિત્ત થઈ ગયું છે। આ રીતે ઉલટી કરેલા અન્નમાં ફરીવાર ભાવ થતો નથી તેની પેઠે કામમાં ભાવ થતો નથી કેમ જે બધાને કામનું બીજ બળી ગયું છે તેથી તે કામ વિષય સ્વપ્નમાં પણ દેખાતો નથી। આ બધો શ્રીહરિનો પ્રતાપ છે। આનંદાનંદ સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયની જે સ્થાપના શ્રીજી મહારાજે આ ઉદ્ધવી સંપ્રદાયની ધુરા સંભાળી ત્યાર પછી શ્રીજી મહારાજનો જેની ઉપર અતિશય વજન છે સ્વામિનારાયણ સંપ્રદાયની જે વિશેષતા શ્રીજી મહારાજ આ પૃથ્વી પર સૌથી વિશેષતયા સ્થાપિત કરવા માગે છે
એ વિશેષતા કઈ છે? શ્રીજી મહારાજનો પોતાનો રદગત અભિપ્રાય આ પૃથ્વી પર આવીને શું સ્થાપન કરવાનો છે, જે બીજી જગ્યાઓએ જેની કમી છે, અને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર શ્રીજી મહારાજને જે કરવું છે આ છે, મહારાજે વચનામૃતની અંદર કીધું છે. શ્રાવણવદી 13 દિવસનું આ વચનામૃત છે, 1880 સાલનું વચનામૃત છે. દાદા ખાચરના દરબારમાં મહારાજ પોતાના ઉતારે ઢોલિયા ઉપર ગાદી તકિયા નખાવીને બિરાજમાન હતા, પોતાના ઉતારા ઉપર એટલે અક્ષરોરડીમાં. શ્રીજી મહારાજ સર્વ સંત અને સર્વ હરિભક્ત પ્રત્યે બોલ્યા છે, પ્રથમ અમે અમારા અંગની વાત કહીએ, પછી તમે સર્વે પોતપોતાનો જે રીતે મોક્ષ માન્યો હોય તથા અમે આવી રીતે વર્તશું તો આ લોકમાં અને પરલોકમાં ભગવાન અમારી ઉપર રાજી રહેશે એમ જે માન્યું હોય તે કહેજો. મહારાજ કે હું પહેલાં મારા અંગની વાત કરી લઉં, પછી તમે લોકોએ કાંઈક તો વિચાર્યું હશે કે અમારું કલ્યાણ આવી રીતે થશે, તમે બધા તમારું અંગ કહેજો. એમ કહીને શ્રીજી મહારાજ પછી પોતાની વાત કરવા માંડ્યા, અમને તો જે પદાર્થમાં હેત જણાય તેનો ત્યાગ કરીએ ત્યારે સુખ થાય. આ મહારાજનો અંગ, જે પદાર્થમાં હેત જણાય એનો ત્યાગ કરીએ ત્યારે સુખ થાય, આ મહારાજ કે મારું અંગ છે. ભગવાનના ભક્ત વિના જે મનુષ્ય માત્ર અથવા પદાર્થ માત્ર તેની જો મનમાં સ્મૃતિ થઈ હોય તો તેથી અતિશય છેટું કરીએ ત્યારે સુખ થાય. મનુષ્ય માત્ર ભગવાનનો જે ભગત નથી એવો મનુષ્ય, એટલે શ્રીજી મહારાજ કેટલું ગાળીને કહે છે કે ભગવાનના ભક્તને હું મનુષ્ય સમજતો જ નથી, ભક્ત છે એ તો ભક્ત જ છે, મુક્ત જ છે, એ મને સાંભળે એનો વાંધો નથી, પણ એ સિવાયના બીજા મનુષ્ય ડિલીટ, એનાથી હું દૂર રહું છું, પદાર્થ માત્રથી દૂર રહું છું. અને એની જો સ્મૃતિ થઈ હોય ને તો બહુ છેટું કરી દઈએ એને ત્યારે સુખ થાય. અને જો ભગવાનનો ભક્ત હોય તો તેનો કોઈ રીતે કરીને હૈયામાં અભાવ આવે જ નહીં. આ ત્રીજું અંગ મહારાજનું, કોઈ દિવસ ભગવાનના ભક્તનો અભાવ હૈયામાં આવે જ નહીં. ઉપરથી કદાચ થોડું ઘણું કહેવા લેવાનું થાય પણ હૈયામાં ના આવે, કારણ કે જે ઉપલા પદ ઉપર બેઠેલા હોય એને તો કોઈને કહેવા લેવાનું થવાનું જ છે પણ હૈયામાં નહીં. એટલે મહારાજ તો રોકટોક કરતા, અને અમારે વગર ઈચ્છે પણ પંચ વિષય છે તે જોરાવરીએ આવીને પ્રાપ્ત થાય છે તો પણ તેને અમે ઈચ્છતા નથી, પગે કરીને ઠેલી નાખીએ છીએ. અને જે દિવસ થકી અમે જન્મ્યા છીએ તે દિવસથી કરીને આજ દિવસ પર્યંત કોઈ દિવસ જાગ્રતમાં અથવા સ્વપ્નમાં દ્રવ્યનો કે સ્ત્રીનો ભૂંડો ગાઢ થયો હોય તો આ સમગ્ર પરમહંસના સમ છે એવી રીતે અમે સદાય નિર્દોષ છીએ. 5 અંગ કીધા મહારાજે પોતાનામાં. એમાં જે છેલ્લું અંગ કીધું કે અમને ક્યારેય જાગ્રત કે સ્વપ્નમાં સ્ત્રી કે ધનનો ઘાટ જ નથી, ભગવાનને તો ક્યાંથી હોય, તોય સમ ખાધા. સમ ક્યારે ખાવા પડે છે? બધાને એ વસ્તુની હા નથી પડતી હોતી ત્યારે સમ ખાવા પડે છે. એવી રીતે અમે સદાય નિર્દોષપણે છીએ. મહારાજ કે અમે નિર્દોષ છીએ, જે અમારે વિશે દોષ બુદ્ધિ કરશે તો એને જાગ્રતમાં કે સ્વપ્નમાં ભૂંડા ઘાટ થશે અને એને દેહ મૂક્યા સમયે બહુ કષ્ટ થશે. કોઈ નિર્દોષ પુરુષો છે, નિર્દોષ પુરુષોમાં દોષની કલ્પના કરવી એમાં પણ ઠીક છે, વ્યવહારિક કંઈ લેવું દેવું એમાં ક્યારેક દોષ આવી જાય, આપણે સાધક છીએ, પરંતુ એની અંદર મહાન દોષોની જે કલ્પના કરવી એને અંત સમયે કષ્ટદાયક થાય છે. આ તો મહારાજનો જે વિષય ચાલે છે મારે હજુ આગળ છે, પણ આ મહારાજના શબ્દો છે પ્રસાદીના, એટલે હું વાંચી જઉં છું. સ્વપ્નમાં ભૂંડાગાઢ દેહ કષ્ટ થશે. અમારા અંતરમાં તો એક ભગવાનના સ્વરૂપનું જ ચિંતવન રહે છે, અને ઉપરથી તો ભગવાનના ભક્ત હોય એના જીવનું સારું થાય તે સારું હળી મળીને રહીએ છીએ. કોનું સારું થાય? ભગવાનના ભક્તનું, એટલે એની સાથે હળી મળીને રહીએ છીએ.
જે દિવસ અમારા હૈયામાં ભગવાનને ભગવાનના ભક્ત વિના બીજે ક્યાંય હેત જણાશે ત્યારે અમે માનીશું કે અમે અમારી સ્થિતિમાંથી ડગ્યા. પણ અમને એવો નિશ્ચય છે કે અમે એ સ્થિતિમાંથી ડગીએ જ નહીં. ભગવાન કેપ બરી વાત જબરી કરે છે. એટલે મેં આ બધું વાંચ્યું, આ વિષયને અનુરૂપ નથી જે મારે ઉપાડવો છે, આ એ પાછળ આવે છે. પણ મહારાજના પ્રસાદીના શબ્દો છે એટલે સાંભળવા આનંદ થાય છે, વાંચવામાં આનંદ થાય છે. પછી સર્વે સંત તથા સર્વે હરિભક્તને મહારાજ કહે છે, આ અમે અમારું અંગ હતું તે કહ્યું, હવે તમે સૌ પોતપોતાનું અંગ હોય તે કહો. પછી સર્વે સંતે અને સર્વે હરિભક્તે જેવા જેના અંગ હતા તેવા કયા. આલોકને વિશે અને પરલોકને વિશે આવી રીતના અંગમાં અમે રહીએ તો અમારા ઉપર ભગવાન રાજી રહે એવી રીતે કહ્યું. તે સર્વે હરિભક્તના અંગની વ્યક્તિ જે કોનેક તો ભગવાન વિના બીજા ઠેકાને વૈરાગ્યનું કહ્યું, કોઈએ કીધું વૈરાગ રાખવું તો ભગવાન રાજી થાય, કોનેક તો આત્મનિષ્ઠાનું કહ્યું, કોનેક ભગવાનને વિશે પ્રીતિનું કહ્યું, કોનેક તો ધર્મમાં રહેવાનું કહ્યું, એવી રીતે બહુ પ્રકારે કહ્યું. પણ શ્રીજી મહારાજે મનમાં જે ધારી રાખ્યું હતું એ કોઈએ ન કહ્યું, કોઈએ ન કહ્યું. જે મહારાજે ધારી રાખ્યું હતું, મહારાજનો પ્રશ્ન શું હતો કે તમે આ લોકમાં ને પરલોકમાં કેવી રીતે વર્તો, મોક્ષ કેવી રીતે માન્યો છે અને ભગવાન તમારી ઉપર રાજી રહે એવું તમે કેવી રીતે માન્યું છે. આ પ્રશ્ન મહારાજનો હતો. એમાં કોઈ આત્મનિષ્ઠા કહી, કોઈએ વૈરાગ્ય કીધો, કોઈએ કીધું ભગવાનમાં પ્રેમ કરીએ એટલે ભગવાન રાજી, કોઈ કે વૈરાગ રાખીએ એટલે રાજી, કોઈ કે ધર્મ પાડીએ એટલે રાજી. પણ શ્રીજી મહારાજે જે ધારી રાખ્યું હતું એ કોઈએ કીધું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે અહીં આનંદાનંદ સ્વામી કહે છે, એક નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તો તેને આ લોકમાં ને પરલોકમાં કોઈ ઠેકાને ભગવાનથી છેટું રહે નહીં. ભગવાનથી છેટું જ ના રહે આ હોય તો. અને અમારે પણ તે ઉપરથી કોઈ દિવસ હેત ઓછું થાય નહીં. અને અમે અહીંયા ટક્યા છીએ તે પણ અહીંયાના હરિભક્તને અતિ નિષ્કામી વર્તમાનનો દ્રઢાવ દેખીને ટક્યા છીએ. અને જેને નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તો તે થકી અમે હજાર ગાંવ છેટે હોઈએ તો પણ એની પાસે જ છીએ. અને જેને તે નિષ્કામી વર્તમાનમાં કાચપ છે ને તે જો અમારી પાસે રહે છે તો પણ લાખ ગાંવ છેટે છે. અને અમને નિષ્કામી ભક્ત હોય તેના જ હાથની કરી સેવા ગમે છે. માટે આ મૂળજી બ્રહ્મચારી છે તે અતિશય દ્રઢ નિષ્કામી છે તો અમને એની કરેલી સેવા અતિશય ગમે છે. બીજા કોઈ સેવા ચાકરી કરે તો એવી ગમતી નથી. અમે જે જે વાર્તા કરીએ છીએ તેને વિશે પણ નિષ્કામી વર્તમાનનું જ અતિશય પ્રતિપાદન થાય છે. અમે જે દિવસ થકી પ્રગટ થયા છીએ તે દિવસ થકી નિષ્કામી વર્તમાનને જ અતિશય દ્રઢ કરતા આવ્યા છીએ. સભા બેઠી છે, સભા બેઠી હોય ત્યાં કોઈ સ્ત્રી અથવા પુરુષ તેને જોયામાં ફેર પડે ત્યારે ગમે એટલી યુક્તિ કરીને સંતાડે તો પણ અમને જણાયા વિના રહે જ નહીં, ત્યારે અમારો તે મનુષ્ય ઉપર અતિશય કુરાજીપો થઈ જાય છે. બોલો. અને અમારું મુખ પણ શ્યામળું થઈ જાય છે. તેનું દુઃખ તો અતિશય લાગે છે પણ મોહબત જાણીને જાજુ કહેવાય નહીં. અને વળી સાધુ દાવો છે. આ દાવો શબ્દ છે ને એક અહીં છે અને એક અંત્યના 25માં છે. બે જગ્યાએ સાધુ દાવો શબ્દ વાપર્યો શ્રીજી મહારાજે. સાધુ દાવો છે, મોહબત છે એટલે જાજુ કહેવાય નહીં. માટે હૈયામાં સમજી રહીએ છીએ પણ જો રાજાના જેવી રીત હોય ને તો એને માથે જાજો દંડ થાય. માટે મોટા મોટા પરમહંસ ને મોટી બાઈઓ તેને અમે મોરથી જ કહી રાખ્યું છે, સત્સંગમાં કોઈ પુરુષને તથા કોઈ સ્ત્રીને, વાલા ભક્તો આ પેરેગ્રાફો આપણે વાંચી રાખવા જોઈએ. કારણ કે તમે અત્યારે ભયાનક બહારના બહુ જ ભ્રષ્ટ વાતાવરણ વચ્ચે તમારે અવર જવર કરવી પડે, તમારે સમાજની વચ્ચે એવી જગ્યાએ જવાનું થાય, જોબો પર એવી જગ્યાએ, સ્ટોરો પર એવી જગ્યાએ, કોમ્પ્યુટરો લેપટોપ તમે જે કાંઈ ફોન વાપરો આ બધાની અંદરથી આ બધા ચાન્સીસ છે.
એમાં તમારે ધ્યાન રાખવું પડે. યુવા અવસ્થાવાળાને ખાસ, 50-55 હાઇટ, 65-70 થઈ ગયા એને હવે કંઈ પ્રશ્ન નહીં, એ તો નદીઓ અને સમુદ્ર તરી ગયા બધાય. પણ જેને જોવાની છે હજુ, એ બધાને તો ખાસ આ વાતને, મહારાજના અભિપ્રાયને જાણી રાખવી જોઈએ. નિષ્કામી વર્તમાનમાં ફેર પડે તો અમને સંભળાવશો માં? શા માટે જ્યારે અમે બી વાર્તા સાંભળીએ ને ત્યારે જેમ વાંજ્યાને ઘેર દીકરો આવ્યો હોય ને મરી જાય ને એને જેવો શોખ થાય ને તેવો અમારે શોખ થાય છે. અને મનમાં એમ વિચાર થઈ જાય છે કે બધા સત્સંગને મૂકીને જતા રહીએ, આટલા મહારાજ ઉદાસ થઈ જાય છે. માટે જે નિષ્કામી વર્તમાન રાખે તે જ અમને વાલો છે, તેને ને અમારે આ લોક અને પરલોકમાં દ્રઢ મેરાપ રહે છે. મધ્યનું 33મું વચનામૃત અડધું મેં વાંચ્યું. શ્રીજી મહારાજને બહુ વાલું છે એટલે મેં વાંચ્યું, અને આજના યુગની અંદર બહુ જરૂરી છે. કારણ કે એટલા બધા પ્રસંગો બને છે, એટલા બધા પ્રસંગો બને છે, ધ્યાન ન રાખીએ તો આપણે સત્સંગની અંદર પણ આ બધા પ્રસંગો ગમે ત્યાંથી ગમે તે રીતે બને. કારણ કે મનુષ્યનું શરીર છે, ધ્યાન જો ન રાખીએ તો આને અભડાતા વાર લાગતી નથી, આને સુધારતા વાર લાગે છે, અભડાતા વાર નથી લાગતી, વટલાતા વાર નથી લાગતી. બ્રાહ્મણ રહેવું હોય ને તો એની માટે, બ્રાહ્મણ રહેવું હોય ને પોતાનો જે વર્ણાશ્રમનો ધર્મ હોય ને એમાં રહેવું હોય ને તો આખી જિંદગી તલવારની ધાર પર ચાલવા જેવી છે. પણ વટલવું હોય ને તો એક મિનિટમાં વટલાઈ જવાય, વાર ના લાગે. ચડવું હોય તો વાર લાગે, ઉતરતા બિલકુલ વાર ના લાગે. આ માનસરોવરની પરિક્રમા કૈલાસની કરવા જાય ને તો બીજા દિવસે એક ડોલમાં પાસ કરીને એક જગ્યા છે, એટલી ઊંચાઈ ઉપર છે, 18,000-19,000 ઉપર વ્યક્તિ ચાલતો ચાલતો ચડે ને તો અંતિમ ઘડીઓ દેખાવા લાગે, જુવાન નહીં. પણ ઘોડા ઉપર જતા રહે ને તો ખબર ના પડે. પછી એટલા ઊંચા ટેકરાથી ઉતરવાનું હોય તે તો રમતા રમતા ઉતરી જાય બધા, ભલે ને ઘોડો ના હોય તોય ઉતરી જાય. ઉતરવું સહેલું છે, ચડવું અઘરું છે. માટે યુવાનો હોય, તમે એવી જગ્યાઓએ જોબો કરતા હો, એવી જગ્યાએ જવાનું થાય, સ્ટોરોમાં જવાનું થાય, સ્ટોરો પર તમે સ્ટોર ચલાવતા હો, બધી જગ્યાઓએ જોખમ, જોખમ ને જોખમ છે. કારણ કે આ બધુંય ત્યાં છે. કેટલાય સજ્જનો, સજ્જન સમાજની અંદર ગણાતા વ્યક્તિઓના મૃત્યુ પણ એવી રીતે થયા છે કે સમાજને જાહેર નથી કરી શકાયું. એવા સજ્જનો, એના પરિવારોને એ લોકો નથી કહી શક્યા કે આ લોકો શા માટે આ વ્યક્તિ આવી રીતે મરી ગયો, એવી દશા થાય છે. સારો વ્યક્તિ હોય પણ જ્યારે આવેગ આવે છે ત્યારે કશું ભાન નથી રહેતું, અને આવેગ આવે છે કામાંધને નથી ખબર પડતી દિવસ છે કે રાત છે, ક્યાં છું, શું કરું છું, મારો કયો આશ્રમ છે, મારો મને કેવા મોટા મહારાજ મળ્યા છે, એને કાંઈ ભાન નથી રહેતું. અને ન કરવાનું કાર્ય કર્યા પછી પસ્તાય છે, અને કેટલાની જિંદગી પણ જતી રહે છે. એ પણ ગુપ્ત રીતે એને કેવી રીતે અગ્નિસંસ્કાર કરવો પડે ને ક્યાં કહેવું પડે ને શું હતું, રોગ કયો હોય ને કયો રોગ કહેવો પડે, આવું પરિવારને ભોગવવું પડે. આ વાલા ભક્તો, કઠણ વાત છે, અતિ દુઃખજનક વાત કહેવાય, કડક વાત કહેવાય, પણ સમાજ વચ્ચે આપણે રહીએ છીએ એટલે સેફટી માટે શ્રીજી મહારાજે જ્યારે વચનામૃતમાં આ વાત કરી છે ત્યારે આપણને એ વાત લાગુ પડે છે. કારણ કે આપણે આ લોકમાં છીએ. અહીં આગળ આનંદાનંદ સ્વામી કહે છે, ભગવાનના પ્રતાપે અમારા જે હરિભક્તો છે, અમારા જે સંતો છે, અમારા જે સ્ત્રી ભક્તો છે આ સંપ્રદાયના, એને કામની ઉલટી કરી નાખી. જેવી રીતે કોઈ મિષ્ટાન ખાય, સારામાં સારું ભોજન આપણે જમ્યા હોય અને ઉલટી થઈ જાય, હમણાં જ જમ્યા છીએ અને 2-5 મિનિટમાં ઉલટી થઈ ગઈ, તો પાછું આમ લઈને જમી જવાય? પોતાની જ ઉલટી છે, 5 મિનિટ પહેલાની છે, હજુ તો થાળીમાંય પડ્યું છે અડધું, અને ઉલટી થઈ એટલે દોડીને બહાર ગયા, ચાલુ જમવામાં જ ઉલટી થઈ છે. પણ પોતાની ઉલટીને પણ વ્યક્તિ જોઈ નથી શકતો, સૂંઘી નથી શકતો, ખાઈ નથી શકતો. એવી રીતે આ બધું થાય છે ભગવાનના પ્રતાપે. બાહુબળથી કાંઈ થતું નથી. ભગવાનને વિશે જેટલો જીવ જોડાય અને જેટલી એની તુચ્છતા જણાય એટલે બધા પંચ વિશે સંબંધી રાગ ધીરે ધીરે ટળે. ભગવાનમાં પ્રેમ કરવાથી ટળે, ભગવાનનું મહાત્મ્ય સમજવાથી ટળે, બીજો કોઈ ઉપાય નથી એનો. અને બાકી જે ફિઝિકલ ઉપાયો કરવાના મહારાજે મોટા સંતોએ શીખવાડ્યા છે એટલા કરવા પડે. હા, તમે ગૃહસ્થાશ્રમમાં છો
તમારી માટે ગ્રહસ્થ આશ્રમની અંદર સ્ત્રી પુરુષના જે સંબંધો શાસ્ત્રીય રીતે છે એ કોઈ દોષજનક નથી. અમારી માટે અષ્ટ પ્રકારનો સ્ત્રીનો ત્યાગ અને ગ્રહસ્થ આશ્રમના ભક્તો માટે પોતાના પત્ની અને પતિ સિવાય બાકી બધા ભાઈ બાપને દીકરા, બેન દીકરીને માં, આ સંબંધ છે અને અમારી માટે અષ્ટ પ્રકારથી છે. એમાં અમે રહીએ તો શ્રીજી મહારાજને અમારે બને, પહેલાંમાં તમે રહો તો શ્રીજી મહારાજને તમારે બને. નિષ્કામી વર્તમાન અમારું ને તમારું જુદું છે, એ રીતે જે વર્તે 50 પછી વનમાં જતું રહેવાનું. 51, 52 પછી 75 વર્ષે નિયમ લે, ચાતુર્માસ આખો બ્રહ્મચર્ય વ્રત પાડીશ. એમને પછી ક્યાં પધરાવા પડે કહો દાદા, આ 75 વર્ષના જે એવા હશે એને પધરાવા પડે ક્યાં? પણ 50 વર્ષ થાય એટલે વ્યક્તિએ પાછું વળી જવાનું, સ્ત્રી હોય કે પુરુષ હોય પાછા વળો. હવે બસ ભગવાનમાં જોડાઓ, ભગવાનમાં જોડાઓ, વિષયથી વિરક્ત થાઓ, વિષયને છોડો, વિષયની અંદર તુચ્છતા જો, એનો હાવ અભાવ કરો. એટલે એને ઉલટીની જેવું દેખાશે એટલે ઉલટી જેવું થઈ જશે, પછી ઉલટી જ છે એક પ્રકારની, ઉલટી થઈ જશે. અહીંયા આગળ આનંદાનંદ સ્વામી કહે છે કે અમારા હરિભક્તો આવા છે, જેમ સ્વપ્નમાં ક્યારેક સિંહ કે સાપ દેખાય તો તેને મનમાં કેવો ત્રાસ થાય, એવો અતિ ત્રાસ કામાદિક વિષયનો મનમાં રહે છે. બોલો, આવો આ હરિભક્તોને, સંતોને, ભક્તોને, સાંખ્યોગી બાઈઓને, કર્મયોગી બાઈઓને આવો અભાવ રહેતો. ગામ અંજારમાં, અરે મહારાજને મૂળજી બ્રહ્મચારી વિચરણમાં હતા, બ્રહ્મચારીએ પૂછ્યું અંધારી રાતમાં આપણે ક્યાં જશું? મહારાજ કે એક ભક્તને ત્યાં જશું ત્યારે તમને ખબર પડશે. એ અમને રોજ હંભાર્યા કરે છે. રાતના 9 વાગે મહારાજ ગામ રોંઢીએ પધાર્યા. તે એક બ્રાહ્મણ હતો અને એક બ્રાહ્મણી પરિવાર, દંપતી હતું, એને ત્યાં મહારાજ ગયા. ત્યાં મહારાજ જમ્યા, તે બ્રાહ્મણને સમાધિ થઈ. તે મહારાજ બ્રાહ્મણીને કહે, તારા પતિને કંઈક ચોગડિયું ફરી ગયું છે માટે તમે અમને પીરસવા આવો. ત્યારે બાઈ કે, મારો પતિ ઘરમાં છે તેથી મારાથી અવાય નહીં. પતિ ઘરમાં છે એટલે અવાય નહીં, આવું તો ના હોય. મહારાજ કે, પણ પતિ જ છે ને તમારો, ક્યાં પારકો પુરુષ છે? અમે બંને જણા સાંખ્યયોગી છીએ, તે મને બેન સમાન જાણે છે, હું એને ભાઈ સમાન જાણું છું. બ્રાહ્મણ સમાધિમાંથી જાગ્યો, બ્રાહ્મણીને કહે, દોડ દોડ, આ તો આપણે ઘેર સાક્ષાત ભગવાન પધાર્યા છે અને આપણે 1000 વર્ષ થયા બ્રહ્મચર્ય વ્રત પાડીએ છીએ, એ પુણ્ય કરીને આજ આપણને ભગવાન મળ્યા છે. બે જણા 1000 વર્ષથી બ્રહ્મચર્ય વ્રત પાડતા હતા, જેટલા જન્મોમાં જન્મ્યા હારે પતિ પત્ની થાય અને ભાઈ બહેનની જેમ રહે ત્યારે 1000 વર્ષે ભગવાન મળ્યા. બોલો, અને આપણે લીલા લેર કરતા કરતા, ખાતા પીતા, હિંડોળે હિજકતા ભગવાન મળ્યા. હવે ભગવાનને જો રાખવા હોય તો પછી એ પ્રકારથી રહેવું પડે, એ પ્રકારથી રહેવું પડે. આ તો ખાસ જુવાનને જ વધારે કથા તો જરૂર પડે. પછી ફોનની અંદર આમ કથાએ સાંભળે ને ફોનમાં પછી બીજું જોવે ને કૂદે ને સાંભળે, કોમ્પ્યુટરની અંદર ભગવાને જોવે ને કથાએ જોવે ને પછી બીજું જોવે, ટીવીની અંદર આપણે આ કથા પૂરી થાય એટલે પછી આપણે બીજી સિરિયલ ચાલુ કરીએ ને બીજું જોવા માંડીએ, એ દૂધ ફાટી જાય, રહે નહીં કોઈ દિવસ. પહેલાં નક્કી કરવું, દૂધ રાખવું છે, ફાડવું છે કે દહીં કરવું છે, નક્કી તો કરવું પડે. આપણું નક્કી હોય જ નહીં, એટલે જેવું દૂધ પાછળ સીધું દૂધને ફાડવાની પ્રક્રિયા, ફાટી જ જાય, ફાટી જ જાય. પછી કે કાંઈ થતું નથી, વર્ષોથી કરીએ છીએ થતું નથી, ક્યાંથી થાય? ફાટી જાય છે બીજું નાખે એટલે. બ્રાહ્મણની કહે, દોડ દોડ, આ તો ભગવાન આવ્યા છે. બંને જણા મહારાજના ચરણમાં પડ્યા, મહારાજ રાજી થયા. મહારાજ કે, આજથી તમારું તપ સમાપ્ત, હવે સાંખ્યયોગ નહીં પાડવાનો, હવે જેમ પતિ પત્ની રહે ને એમ ગૃહસ્થ આશ્રમમાં તમારા નિયમ પાડીને રહો. આમ મહારાજે બેયને કીધું. પણ એ બેની તાલ આવેલી કેવી, કે એને તો ભગવાનને રાજી કરવા માટે આવી રીતનું વ્રત રાખ્યું. આ ભૂમિ ઉપર સ્ત્રીઓનો કોઈ પાર જ નથી. આનંદાનંદ સ્વામી પેલા સુબાને કહે છે, ભૂમિ પર ત્રિહા હે વારન પારા,
मीरा ने किए नर एक खारा, लाल जी की सेवा में रहाए और नर कुन मुख देखाए, और नर कुन मुख देखाए। आनंदानंद स्वामी सुबा ने कहे सांभळो, आ भूमि पर स्त्रीओनो कोई पार ज नथी, ढगला बंद स्त्रीओ छे, पण मीराबाईए पुरुष ने मन में अणगमतो कर्यो, जीवनभर लालजी कृष्णनी सेवा करी पण अन्य पुरुष ने पोतानो मुख देखाड्यू नहीं, अर्थात दृढ़ ब्रह्मचर्य पाड्यू। वड़ी एक सुलभा नामे संन्यासीनी थई जेने राजा जनकनी परीक्षा लीधी थी, श्रीजी महाराजे पण वचनावतमां एनो उल्लेख कर्यो छे। ये महा आत्मदर्शी योगिनी हती, ये बे स्त्रीओ सिवायनी अन्य कोई त्यागी स्त्री थई होय एवुं सांभळ्युं नथी। स्वामीनारायण सत्संग, स्वामीनारायणना सत्संगमां तो गामे गाम तेवी आत्मदर्शी योगिनी ने भक्त स्त्रीओ देखाय छे। केटली बधी माताओ सांख्योग ने धारण करी भजन करे छे। याद राखो, सत्संगनी अंदर 5, 10, 25, 50, 100, 500, 1000 मानस कदाच खोटा घरी जाय, एटले लाखोनी श्रद्धा जे छे ये कहीं खोटी थई जती नथी। 2, 5, 10 नी अंदर बगाड़ आवी गयो एने करीने आखो समाज बगड़ी गयो नथी। सूर्य ने चंद्र तपशे त्यां सुधी आ संप्रदायनी अंदर आ वर्तमानो दृढ़ रहेशे, रहेशे ने रहेशे ज, कारण के कल्याणनो बेस छे। एवा मुक्तो महाराज आ पृथ्वी पर मोकलता रहेवाना। आटलू मोटू होय, आटलू मोटू शरीर छे आपणू, तो एनी अंदर कोईक पार्ट क्यांक हड़े बगड़े कई नहीं, धीरे रहीने बाजू पर मूकी देवो पड़े कि आलो भाई बगड़ो छे, कटिंग कराईने बाजू पर मूकी दो, सुधारो थतो होय तो ड्रेसिंग करीने सुधारो करो। आ लोक ज एवो छे, आ लोकनी अंदर बधुं थवानुं, जर्जरित लोक छे त्यां जर्जरित थवानुं ज बधुं, परंतु भगवान आ सत्संगमांथी गया नथी, मोटा मुक्तो आ सत्संगमांथी गया नथी। શ્રીજી મહારાજ વખતે પણ અને મોટા સદગુરુઓ વખતે પણ ઘટનાઓ તો ઘણી બધી ઘટતી નહોતી, ઘટતી એમ નહીં, મનુષ્ય તો મનુષ્ય જ છે, પણ એને કરીને કલ્યાણકારી સત્સંગ મટી નથી ગયો, એને કરીને એકાંતિક સંતો ભક્તો કયા સત્સંગમાંથી વિદાય નથી થઈ ગયા કોઈ દિવસ। એટલી વાત તો પાકી રાખવી કે આપણે શ્રીજી મહારાજના છીએ, ગમે એવી નેગેટિવિટી કોઈ પણ જગ્યાએ દેખાય ઉદાસ ના થઈ જઈએ, નાસીપાત ના થઈ જઈએ, ઉદ્વેગિત ના થઈ જઈએ। એટલું વિચારવું, આટલો ભયાનક કળિયુગ છે, પૃથ્વી લોક છે, ઘટનાઓ તો ઘટે, 2, 5, 10 ઘટના ઘટી ગઈ, એને કરીને આપણી શ્રદ્ધા અને આપણો વિશ્વાસ જે મહારાજ ઉપર છે, જે મહામુક્તો ઉપર છે, જે શાસ્ત્રો ઉપર છે, ક્યારેય ડગવો ના જોઈએ। આટલું તો રાખવું જ, હોઈ શકે, થઈ શકે, કશું અશક્ય નથી। કોઈ ગેરંટી નહીં આપી શકે કે આમ નય જ થાય, એવું તો કોઈ ગેરંટી નહીં આપી શકે। શાસ્ત્રોમાં લખાયું હમીર, હમીર કરીને પારસદ હતો, જૂનાગઢમાંથી કોઈ સ્ત્રીને લઈને ભાગ્યો, લો એ વખતે ગોપાળન સ્વામી વખતે લઈને ભાગ્યો, પછી એને પશ્ચાતાપ થયો કે આ તો આવો ખોટો ધંધો થઈ ગયો, તે મોઢામાં ઘાસ લઈને રઘુવરજી મહારાજને નિત્યાનંદ સ્વામી બધા નીકળે ને ત્યારે મોઢામાં ઘાસ લઈને હામો આવ્યો માફી માગવા। રઘુવીરજી મહારાજને કોઈ હામું જ ના જોયું, આની હામું હું જોવાનું કે લબાડની હામું। ગોપાળાન સ્વામી કે નિત્યાનંદ સ્વામીને એમને, અરે એને ગોલોકના મુક્ત જેવો તો જાણો, કે ગોલોકના મુક્ત જેવો તો જાણો, હામું જોવો, માફી માગે છે, દયા આપો। વિચારો, ઘટના તો ઘટે, એ તો આપણને એવું લાગે કે અત્યારે બધું બગડી ગયું છે, બધું જ આ જો જ્યારે બગડેલું જોવાવાળો છે ને એને શ્રીજી મહારાજ હતા ને ત્યારે બગડેલું જ દેખાતું, ગોપાળનને ગુણાતીતાનંદ હતો એ બગડેલું દેખાતું, અને એવી એવા જે હડેલા મગજના છે ને એને આજે બગડેલું જ દેખાય, કારણ કે એનું મગજ જ બગડેલું હોય। આખો તમારો કુટુંબ પરિવાર હોય છે, પરિવારમાં તમે 4, 5 ભાઈઓ હો, 2, 5 બહેનો હો, કે તમે કાકા મામા ફોઈ ફૂવા જેના થતા હોય એના, તમે બધા એકદમ પ્યોર કમ્પ્લેટ હો છો? તમારે બધા સંબંધીઓ બધા એકદમ કમ્પ્લેટ હોય ના, તો પણ તમે શું કરો છો? લગ્ન પ્રસંગોમાં જઈ આવો છો કે વ્યવહાર કરી આવો, હાય હેલો કેમ છો, સારું છે,
કરી આવો છો ને, કોઈ દિવસ એનું એના માટે હડેલું મગજ કર્યું, એના માટે કોઈ દી નહીં કરે, એમાંથી કોઈ દિવસ વિશ્વાસ કે શ્રદ્ધા ગઈ, એ તો મારો મામાનો દીકરો છે પણ દારૂ પીવું પણ મામાનો છે, એમાંથી શ્રદ્ધા વિશ્વાસ નથી જાતો. સત્સંગની અંદર પણ શ્રીજી મહારાજ વખતે પણ થતું, પછી પણ થયું છે, બધી જ રીતની ઘટના ઘટી. રઘુનાથદાસ મહારાજની હામો પડ્યો, મહારાજ વખતે જ પડ્યો ને, કોર્ટમાં કેસ હાલતો, કાંઈ નવી કોર્ટ નથી આજની, આજે નવી કોર્ટ કાંઈ નથી, તેદી હતી. શ્રદ્ધા અને વિશ્વાસ શ્રીજી મહારાજમાં જે રાખશે, ભગવાન સ્વામિનારાયણમાં જે રાખશે, એના મુક્તોમાં રાખશે, એના શાસ્ત્રોમાં રાખશે, એના આત્યંતિક કલ્યાણ થઈ જશે. બાકી તર્ક વિતર્કને હડેલા માઇન્ડવાળા તો અહીં ના અહીં ફરશે, બીજું કાંઈ થાય નહીં. માટે કોઈ વાતનો ઉદ્વેગ નહીં. આજે સવારની પૂજામાં જ પ્રથમનું 74મું વચનાવૃત મહારાજે બહુ સરસ, મહારાજ કે મુક્તાનંદ સ્વામી કે સ્વામી, સત્સંગ વધે કે ઘટે, આખું બ્રહ્માંડ સત્સંગી થાવ કે મટી જાવ, પાંદડું જેમ પવનના આધારે ફરે છે એવી રીતે સ્વામી ભગવાનને આધીન રહીને આનંદમાં રહેવું, એની ઈચ્છા હોય એમ થાય. શું શ્રીજી મહારાજના શબ્દો હતા, મહારાજ કે પાંદડું જેમ પવનને આધીન છે એમ સ્વામી મહારાજના આધારે આનંદમાં રહેવું. આ મહારાજના શબ્દો છે શ્રીજી મહારાજના. આ મહારાજ અહીં મધ્યના 33માં કહે છે કે સભા બેઠી હોય અને કોઈને જોયામાં ફેર પડે તો અમને ખબર પડ્યા વિના રહેતી નથી. વિચારજો થોડું, તર્ક બુદ્ધિથી જો વિચારો કે આ સભા બેઠી છે એમાં કોઈને નજરમાં ફેર પડે, સ્ત્રી કે પુરુષને, તો અમને ખબર પડ્યા વિના રહેતી નથી, ને અમારું મુખ ઓશિયાળું થઈ જાય છે, માં શ્યામળું થઈ જાય છે. મહારાજ કે અમારે કેવું છે પણ મોબત છે એટલે કહી નથી શકતા. અને શ્રીજી મહારાજ અંત્યના બીજામાં એમ કહે છે, આ સભાને શ્વેતદીપ બદ્રિકાશ્રમ ગોલોક વૈકુંઠ કરતાં પણ અધિક જાણો છો. તો સભાઓ બદલાઈ ગઈ હતી બે વખત, સભાઓ બદલાઈ ગઈ હતી. લેસન તો ઘણું છે, આપણે જેટલું સમજી લઈએ એટલું નથી. વચનામૃત એટલે અગાધ સમુદ્ર છે, અગાધ. એની અંદર જેટલી ડૂબકી લગાડો ને તળિયું આવે એવું જ નથી. હજુ ગોપાળાન સ્વામી પૂછો, તળિયું આવ્યું સ્વામી કે ના, તમારાથી વધારે ઊંડો છું પણ તળિયે નથી પૂગી ગયો. કોઈને પણ પૂછો, તળિયું એવા મોટા મુક્તો તો તળિયા સુધી હોય પણ મહારાજ એવા અઘાત છે ને, પોતે પોતાના મહિમાના પારણ નથી પામી શકતા એવું છે. કારણ એ છે, એ સભા અક્ષરધામની તો કહેવાય કારણ કે શ્રીજી મહારાજ બેઠા છે એટલે સર્વથી અધિક છે. ત્યાં ગોપાળાન સ્વામી જેવા એ સભામાં બેઠા છે એટલે સર્વથી અધિક છે. જેવી રીતે ઘઉંની અંદર કાંકરા હોય પણ ગુણી કોઈ કાંકરાની નથી કહેતા, ઘઉંની જ કહે છે. એ અંત્યના બીજા પ્રમાણે અક્ષરધામની સભા સર્વથી અધિક છે. પુરુષોત્તમ બેઠા છે, ગોપાળાનંદ મુક્તાનંદ બેઠા છે, પર્વતભાઈ દાદા ખચર, લાડુબા જીવબા બેઠા છે, એટલે સર્વથી અધિક છે. અને ત્યાં આપણા જેવા સાધકો પણ 5-10 સિદ્ધ દશાને પામવા એવા, મુક્તોનો સમાગમ કરવા એવા મહારાજને મળવા બેઠા હોય ત્યારે મહારાજ કે કોઈને ફેર પડે તો મને ખબર પડ્યા વિના રહેતી નથી. બધી રીતના આવેલા હતા શ્રીજી મહારાજ પાસે. અત્યારે પણ એવું જ છે, અત્યારે પણ એ જ મહારાજ છે, અત્યારે પણ મહામુક્તો પણ છે અને સાધકો પણ છે. એટલે આ સભા પણ અક્ષરધામની છે પણ ઓલુંય છે ઓલુંય છે. હવે જેને આ બે દ્રષ્ટિકોણ એક સાથે કેળવેલા ના હોય ને, એને ઉદ્વેગ ને દુઃખ ને લુખો થઈ જાય સત્સંગમાંથી. આ બે દ્રષ્ટિકોણને બરાબર કેળવેલા રાખવા પડે. અહીં કશું નહીં થાય એ વાત ભૂલી જાઓ, કશું નહીં થાય એ મગજમાંથી ડિલીટ કરી દેવાનું. કંઈ શું ના થાય, ભાઈ થાય, થયું છે, એને હવે કેવી રીતે ડ્રેસિંગ કરવું, કેવી રીતે એને કાપવું, હડી ગયું છે કાપી નાખો, ડ્રેસિંગ થાય એવું ડ્રેસિંગ કરી દો. પણ આવું કેમ થાય એ પ્રશ્ન માઇન્ડમાંથી જ કાઢી નાખવાનો. આ એ રીતનો જે પ્રશ્ન છે ને, એ જ આપણી અણહમજનનું કારણ છે કે આવું કેમ થાય. બધું જ થાય, શું ના થાય? શ્રીજી મહારાજ વખતે થાય તો આપણે ક્યાં શ્રીજી મહારાજથી સમર્થ છીએ તે ના થાય. બધું થાય. ઘણાને એવો તર્ક હોય, કેમ પણ એવું થાય સત્સંગમાં, કેમ એવું થાય? ભાઈ સત્સંગમાં જ થાય, દુનિયામાં પરિવારમાં થાય, ત્યાં કેમ પ્રશ્ન નથી થતો? કેમ પરિવારમાં આવું થાય, ત્યાં કોઈને પ્રશ્ન થાય? કોઈને પ્રશ્ન નથી થતો તો સત્સંગમાં. થોડું ઘણું પરિવાર જેટલું તો નહીં જ થતું હોય, થતું હશે ને
તો એ તમારા સંબંધીઓનું લિસ્ટ કાઢશો ને, અને એની અંદર જેટલું જેટલું નીકળશે ને આવું લિસ્ટ કેન્સરનું, એટલું લિસ્ટ સત્સંગમાં તો નહીં જ નીકળે. સત્સંગનો પાર્ટ તો ક્યારેક થોડો ઘણો કોક એવો અણહમજુ ભગવાનની લાજ લે એવો કોક આવી ગયો હોય, રોડાનંદ જેવો, બરાબર છે, કોક આવી ગયો હોય બુઢા ધાદલ જેવો, તેવા બે પાંચ પચી પચાસ હો પાંચસો આવ્યા તેની ઉપર હુકરો ફોકસિંગ કરવું. આપણે ગોપાળાન ને મુક્તાનંદ જેવા મહામુક્તો એને ના જોઈએ, દાદા ખચ અને પર્વતભાઈ જેવા ને લાડુબાન જીવબા જેવા છે મહામુક્તો અત્યારે હયાતમાં એવા છે એને ના જોઈએ, આ નિષ્કુળાંશ અને વચનામૃતને હરિજનો સાગર જેવા શાસ્ત્રોને ના જોઈએ, તે પાછા એવા બુઢા દાદલો પર બે કેમેરા વધારે ફોકસિંગ કરવાના, એ બાજુ ફોટોય નહીં પાડવાનો એનો, ડિલીટ, એનો ફોટોય હું કરવા રાખો, છે જ નહીં, જાણે છે જ નહીં એવું કરી મૂકો. આ તમને એટલા માટે મેં પ્રસંગોપાત વાત કીધી કે ઘણી વખત ઘણા હરિભક્તોને વધારે વિચાર કરવાના કારણે શ્રદ્ધા શ્રીજી મહારાજમાંથી ડગે છે, કારણ કે પૂરા ઇતિહાસો આપણે પાછલા જાણ્યા નથી એટલે આપણને હંમેશા એવું જ થાય કે અત્યારે બધું બગડી ગયું છે, પણ તમે 200 વર્ષ પહેલાં આવ્યા હોત ને તોય તમે એમ જ કહેત કે શ્રીજી મહારાજ પોતે મનુષ્ય આકારે છે તોય કેમ બગડી ગયું છે, શ્રી કૃષ્ણ પોતે હતા તો આખે યાદવ યાદવ સ્થળી ઊભી થઈ, બોલો, ભગવાન હતા એના છોકરા હતા, તો હવે શું એને કરીને શ્રી કૃષ્ણ મટી જાય? શ્રીકૃષ્ણમાંથી શ્રદ્ધા જેને છે કૃષ્ણમાં એને ડગાવી દેવાની કે યાદવ સ્થળી આખી ઊભી થઈ? યુગ યુગનું કામ કરે, પૃથ્વીલોક પૃથ્વીલોકનું કામ કરે, અને મૃત્યુલોકમાં રહ્યો થકો જેનું લખ અક્ષરધામ છે ને એનું કામ કરે. હવ હવના કામમાં મંડ્યા છે એવું સમજવાનું, એવું જોઈએ થોડું, તો જ આપણી નિષ્ઠાની પરીક્ષા થાય, નહીં તો હાની પરીક્ષા, થોડું થઈને ડગમગ્યા તો એને વળી નિષ્ઠા હાની, કાચો કહેવાય. વળી એ બે સ્ત્રીઓ સિવાયની અન્ય કોઈ ત્યાગી સ્ત્રી થઈ હોય એવું સાંભળ્યું નથી. સ્વામી નારાયણના સત્સંગમાં તો ગામો ગામ એવી યોગિનીઓ ભક્ત સ્ત્રીઓ દેખાય છે, એવો સમીપ સંબંધ વગરના જેટલા પુરુષો હોય બધાનું ભૂલમાં પણ મોઢું દેખતી નથી. કર્મયોગી બાઈઓ પણ એવી છે પોતાના, એટલે સાંખ્યોગી બાઈ તરીકે જે રહેતી હોય એ પોતાના સંબંધીઓ સિવાય બીજાના મોઢા પણ જોતી નથી, આવી રીતની બાઈઓ. ભગવાન કૃષ્ણ સિવાયના અન્ય પુરુષ માત્રને તે સ્ત્રીઓ નરકનું દ્વાર સમજે છે. શ્રી કૃષ્ણની પ્રતિમા જે મૂર્તિ તેની સાથે જ પોતાના ચિત્તને પરોવીને સ્થિર કરીને રાખે છે. જોકે શ્રીહરિ સ્વામિનારાયણ સ્વયં ભગવાન છે, છતાં સ્ત્રી ત્યાગનો નિયમ વજ્ર જેવો કઠોર રીતે પાડે છે. ભગવાન હોવા છતાં પણ મહારાજ પંચાળાની અંદર ના કીધું કે અમારે અદિબારે પરણવું છે, ને પછી બધો ખેલ કર્યો, ઉલટી ઉલટી થઈ ગઈ અદિબાન જોયા ત્યાં, એવું છે. જો વજ્ર જેવો કઠોર રીતે પાડે છે, નિષ્કુળાંશ સ્વામી બહુ સરસ લખ્યું છે, નિષ્કુળાંશ સ્વામી લખ્યું કે જેને જે પુરુષને સ્ત્રીમાં આસક્તિ હોય, પુરુષને જો અહીં આગળ સ્ત્રીઓ કેવી રીતે જોવે છે, પુરુષને કેવી રીતે જોવા જોઈએ પારકા પુરુષોને, જે પુરુષ માન્યા સુખ રૂપ તેનું સાંભળો કહો સ્વરૂપ, જેને જાણે છે રૂડો રૂપાડો તેના ભીતરનો માલ ભાડો, માહી ભર્યો મજ્જા મેદ માસ તેની અભાગની કરે આસ, પરુ પાચ પડે પિયા ગના. માલ ભર્યો છે આ પુરુષમાં, માલ ભર્યો છે એની વાત કરે છે. પરુ પાચ પડે પિયા ગના, વહે લીટ સેડા લજા મના. નાકમાંથી કેવું સરસ નીકળે, આંખમાંથી કેટલું સરસ નીકળે, પુરુષ બહુ વાલો ને, જો આ પારકા પુરુષો જેને વાલા થાય એની માટે આ સ્વામીએ લખ્યું છે. કફ થૂક ને લાડની ખાડી, મુખે ઝરે તે મેઘ અસાડી. અસાડી મેઘ વર્ષે એમ મોઢામાંથી લાડ પડતી હોય, સ્વામીને પણ જબરું નિષ્કુળાંશ થઈને એવોર્ડ. અત્યારે જો સ્વામી હોત ને તો ગ્રીનિસ બુકનો અંદર સ્વામીના ગ્રંથનું નામ લખાય, બોલો, એવું લખ્યું છે. નાથ તોય તોય વૈરાગ થઈ જાય, ના થતો હોય ને કોકને છૂટાછેડા લઈ લે, એવું થઈ જાય. પડે બળખા આવે ઓકાર, દિશે દાંત હાડ કાની હાર, મળ મૂતરે પૂરણ પેટ. પેટમાં શું ભર્યું છે? મળ ને મૂત્ર. તેની ભૂંડન ચાય છે ભેટ. આ તો સ્વામી બધું કહે છે, આપણાથી કહેવાય નહીં અત્યારે, આ ભણેલો ગણેલો છે માનો,
કહેશે કે આ શું છે. ભર્યો રુધિર ને રગે રગે એવો અશુદ્ધ નર છે અંગે. આ બધું સંતોને લખવાનું કારણ શું? આ લખવાનું કારણ એ છે કે કોઈ પારકી જગ્યા હોય, જો ત્યાગી જે થઈ ગયા એને કોઈ પુરુષમાં હેત ના થાય, ત્યાગી સાંખ્યોગી બાઈઓ થઈ ગયા એને આ વાંચવાથી, અને જે પતિવ્રતા છે એને પોતાના પતિ સિવાય બીજે હેત ના થાય. સમાજનું સંરક્ષણ કરવા સંતોએ આવા શબ્દો લખ્યા છે. એને કોઈને વગોવવા નથી, એને કોઈનું ખરાબ નથી બતાવવું, એને કોઈને ખરાબ દેખાડવા નથી, પણ સમાજની સુરક્ષા. મોહ વ્યાપે ને ત્યારે આ બધું દેખાઈ જાય કે આ કોથળામાં હું ભર્યું છે. મોહ વ્યાપે કોઈ આમ સરસ મજાની આમ ઉપર આમ ગોલ્ડન થેલી ભરી અને કૂતરાની વિષ્ઠા અંદર ભરી દીધી હોય, ઉપર ગોલ્ડન હોય થેલી અને સરસ મજાની દોરી બાંધીને આપણને કે લો આ ગિફ્ટ, આપણને ખબર હોય કે આમાં હું ભર્યું છે, અડીએ ને અડીએ જોઈએ ખરા, અને ઉપરથી એને લાફો ચડાવી દઈએ ને કે ફરી આવતો નહીં આમો, એવું કહીએ ને. સ્વામીએ જો આ સાંખ્યોગી બાઈઓ માટે અને જે બાઈઓ પોતાના પુરુષ સિવાય બીજી આસક્તિ ના થાય એ માટે સ્વામી આવા આશીર્વાદ લખ્યા, એવી રીતે પુરુષો માટે પણ લખ્યું. સ્વામી કહે છે, સ્વામી એવું કહે છે, મેલી પુરુષ પુરુષોત્તમની મૂર્તિ કરે છે નારી જોવા સુરતિ, તેને ચિંતવે વારંવાર એવા મૂરખને છે ધિક્કાર. મૂરખને ધિક્કાર છે, ભગવાનની મૂર્તિ મૂકીને સ્ત્રીનું ચિંતવન કર્યા કરે છે, આવા મૂર્ખાઓને ધિકાર. સ્વામી કહે છે, મેલી સુંદર શ્યામ સ્વરૂપ જઈ જુએ છે નારીનું રૂપ, તેમાં થાય નર તદાકાર એવા મૂરખને છે ધિકાર. મેલી મહાપ્રભુજીનું મુખ દેખે નારીને નર વિમુખ, તેના સ્પર્શનો રાખે છે પ્યાર એવા મૂરખ ને ધિક્કાર. કેટલા બધા સ્વામીએ મૂરખ કીધા આની અંદર. તો સ્વામી એટલી બધી વાત કીધી છે કે એને ખરેખર આવા મૂરખોના ઢગલા છે અત્યારે સમાજની અંદર. જો આવા મૂરખો ના હોત ને તો મેં હમણાં વચ્ચે કીધું હતું એમ, કોઈના નાના છોકરાઓ રખડી ના જાત, આવા મૂરખો છે જેના કારણે મોહ ક્યાંક થાય. હા, કોકને હાચા છૂટા છેડા થતા હશે કે પતિ પત્નીના કોઈ ઝઘડાઓ પહેલેથી જાણતા ના હોય, ઓલો દારૂડિયો નીકળે, અથવા તો ભજન ના કરવા દેતો હોય, અથવા સ્ત્રી કંઈક બીજું નીકળે, એવું તો 100-5 જ કેસ હશે સાચા. 95 કેસ એવા હશે જેમાં મોહ જ, નર્યો મોહ, નર્યો મોહ. સત્સંગી હોય તો આમાં સાવધાન જ રહેવું. આ જુવાન જે છે એને સાવધાન જ રહેવું. આ કથાઓ સાંભળીને શ્રીજી મહારાજ આપણી પાસે શું ઈચ્છે છે, આપણે કાંઈ ભૂંડ જેવા નથી, આપણે કાંઈ પશુ જેવા નથી, વાંદરા જેવા નથી, આપણે તો બસ આપણો સત્સંગ છે. શ્રીજી મહારાજનું જે નાક છે કપાય નહીં એનું ધ્યાન આપણે રાખવું પડે. આપણે લીધે મહારાજનું નાક કપાય, મારું એક પગલું ઊંધું ભરાય ને એ શ્રીજી મહારાજને ભોગવવું પડે છે. આપણે તો લીલા લેર કરીએ પગલાં ઊંધા ભરીને ભાઈ નરકમાં જવાનું થાય, પણ એની અસર શ્રીજી મહારાજ પર થાય છે. આ સંપ્રદાય એને આપણને પોતે અપનાવ્યો છે, મહારાજે આપણને અપનાવ્યા છે, મહારાજે આપણી ઉપર દયા કરી છે. કોઈ ગુરુજી જેવા મોટા સત્પુરુષોએ આપણને અપનાવ્યા છે, આપણી પર દયા કરી છે. આપણા આચરણથી ને આપણા વર્તનથી એને નીચું જોવું પડે, એનું નાક કપાય, એને 5 જણ આગળ ગમે તે રીતે એને 5 જણ કંઈક સંભળાઈ જાય સ્વામિનારાયણ ભગવાનને કે એના સદગુરુને, એવા વર્તન આપણા ના જોઈએ. એવું તો આપણે મહારાજના છીએ ત્યારે આપણને એટલું તો આમ પોતાને તકેદારી હોવી જ જોઈએ કે નહીં. હા, આપણે પૂર્ણ ના હોઈએ, માને છે, શાસ્ત્રો માને છે, સદગુરુઓ સ્વીકારે છે, આપણે પૂર્ણ નથી, પરંતુ એટલા ગાફલ પણ ના હોવા જોઈએ કે જે પૂર્ણ છે એ લોકોને કોઈ અપૂર્ણ કે એ લોકોની ઉપર કોઈ ગાળો નાખે આપણને લઈને. માટે વિચાર કરીને વર્તવું, બહુ વિચારીને વર્તવું, જુવાનીમાં તો ખાસ. ભગવાન કૃષ્ણ સિવાયના અન્ય પુરુષ માત્રને સ્ત્રીઓ નરકનું દ્વાર સમજે છે, અને સ્ત્રી ત્યાગનો વજ્ર જેવો કઠોર રીતે, એ સ્ત્રીઓ ત્યાગનો નિયમ વજ્ર જેવો કઠોર રીતે પાડે છે,
શ્રીહરિનો એવો અતિશય ત્યાગ અને તેમને કહેલી કામદોષ અંગેની વાત સાંભળીને સાંભળનારા અનેક પુરુષો અને સ્ત્રીઓએ કામમાં અત્યંત દોષ જાણીને કામદોષનો ત્યાગ કરી દીધો છે. આ 106 પ્રકરણ ભક્ત ચિંતામણીનું 111 પ્રકરણ છે સંતો માટે અને સાંખ્યોગી બાઈઓ માટે, પણ અત્યારના સમાજને વાંચવા જેવું તો ખરું. કારણ કે તમારે આખરે સાધુ તો થવું જ પડશે. ઘણા તો આમ એવો દાવો કરે, અમે તો સંસારી. એવું કંઈ સંસારી એટલે જવાનું તો એક જ જગ્યાએ છે અમારે, ને તમારે બેહવાનું તો એક જ જગ્યાએ છે. કંઈ સંસારી એટલે બધી તમને છૂટ, તમારે જે જોવું હોય ને જે સાંભળવું હોય ને જ્યાં રખડવું હોય છૂટ. ના રે ના, એવું કોઈ શાસ્ત્ર કહેતું નથી. તમારે ને અમારી વચ્ચે ભેદ એટલો છે, અમારે સ્ત્રીધનનો ચોખ્ખો ત્યાગ, તમારે તમારી પરનેલી સ્ત્રી એની સાથે જે શાસ્ત્રીય સંબંધ છે એમ રાખવા, અને ધન એ ધન તમારા પરિવારને અર્થે ને તમારો જે મહારાજે કહ્યો એ પ્રમાણે ધર્માદો કાઢો, દાન કરો કંઈક, બસ આ તમારો નિયમ છે. ધન ધન ઉપર તમારે આટલું આટલો નિયમ રાખવાનો છે, સ્ત્રી ઉપર આટલો નિયમ રાખવાનો છે. કુટુંબ પરિવારનું પાલન પોષણ કરો, મા બાપની સેવા કરો, બાકી અમારે જેવું રહેવાનું છે એવું જ તમારે રહેવાનું છે. અમારે કરતાં તમારે તો વધારે કઠણ, તમારે તો કાદવ મારીને કમળવત રહેવાનું છે. અમે તો ફ્રીજમાં આવી ગયા, કાદવમાંથી ફ્રીજમાં આવી ગયા. અમારા કરતાં કઠણ તમારે છે, બોલો. માટે એની અંદર અઘરું છે. સાંભળનારા મહારાજ એવી વાતો કરતા સાંભળનારાને ઉલટી થઈ જાય. નિષ્કુળાન સ્વામીએ વાત જે લખી છે ને, મહારાજની લખેલી છે, વાંચ રોજ વાંચે ને રોજ પાઠ કરે ને ઉલટી જ થઈ જાય. રોજ આમ વાંચ્યા કરીએ ને અને વિચાર્યા કરીએ, ઉલટી થઈ જાય. જેને બહુ આસક્તિ હોય ને, બહુ ખેંચાણો બધા હોય ને, આમ વાંચ્યા કરવાનું એટલે ઉલટી થઈ જશે બધી જ. એમાં સ્વામીના જ આશીર્વાદ છે, અને કરવી જ પડે. શ્રીજી મહારાજ તો એવું કહે છે, મહારાજે વડતાલમાં સમયો કર્યો, આંબલા નીચે સભા થઈ, મધ્યરાત્રિએ વાતો કરતા હતા, પછી તાળી વગાડીને સૌને સાવધાન કરીને કે અમને ભગવાન જાણીને જે ભક્તો બચશે તેને અમે એ ધામમાં લઈ જઈશું. કયા ધામમાં? અક્ષરધામમાં. પણ પુરુષને સ્ત્રીમાં વાસના રહેશે તેને 10,000 વર્ષ સુધી ભૂત થવું પડશે. ક્યારેક તો ભારે વાત કરવી પડે ને, રોજ મહિમાની વાત કરે તા તો પછી ગમે એમ, હા બસ લીલા લહેર, મહારાજ મળ્યા, ગુરુજી મળ્યા. આ તો ભાઈ લખ્યું છે, હું વાંચું છું. આ પેલું છે ને, આ છે, સાવધાની તો રાખવી જ પડે ને. અને સ્ત્રીને પુરુષમાં વાસના રહેશે તો 10,000 વર્ષ સુધી ભૂતળી થવું પડશે, તે પછી જ્યારે નિર્વાસનિક થશે ત્યારે અક્ષરધામમાં લઈ જશું. 10,000 વર્ષમાં નિર્વાસનિક થઈ જ જાય. હરિચરિત્ર ચિંતામણીમાં 3 ભાગમાં 22 આ ચરિત્ર છે, એમાં મહારાજે આ વાત કરી છે. બોલો. ધુવા ગામના લુહાર ઠાકુરદાસ, ભગવાનને રાજી કરવાવાળા કેવા હોય, એમના પત્ની ધનુભાઈ મહારાજમાં હેતવાળા હતા. બે જણા સાંખ્યો નિયમ પાળતા, એકબીજાનું વસ્ત્ર અડી જાય ને તો ઉપવાસ કરતા, એકબીજા સાથે બોલાઈ જાય ને તો ઉપવાસ કરતા. અને જ્યારે સ્ત્રી ઘરમાં હોય ત્યારે પુરુષ બહાર બેસે, ને પુરુષ ઘરમાં હોય ત્યારે સ્ત્રી બહાર બેસે, આવું નિષ્કામી વર્તમાન પાળતા. આટલું આપણે ના પાડો તો કાંઈ નહીં, પણ લિમિટેશન જેટલી છે એટલી એટલી તો આપણે રાખવી જ પડે. જે તે જોવું નહીં. આજના તો છાપાય ભંગાર, કોમ્પ્યુટર ખોલો તો એની અંદર એ હું જોવો ને હું આવે, બધી જગ્યાએ ભંગાર. આપણી જો આપણે જો કંટ્રોલમાં ના હોય ને તો અત્યારે તો માયા તો મોટી ઘંટી લીધી, નાની ઘંટી નહીં, પહેલાં ઘરઘંટી હતી. આથી 200 વર્ષ પહેલાં છે ને માયા પાસે ઘરઘંટી હતી, પછી છે ને નાની ઘંટી આવી. આમ સ્વિચ પાડો તો થોડું થોડું દળ નાખે 2-5 કિલો, પણ માયાએ અત્યારે તો બહુ મોટી ઘંટી લીધી છે. એટલી મોટી ઘંટી લીધી છે કે મન બંધીને ટન બંધી દળ નાખું કે એટલી મોટી ઘંટી હાલે છે. આ ફોનમાં આઈફોન ને i10 ને હજુ i15 ને જેટલા આવશે ને એ બધી માયાની મોટી મોટી ઘંટીઓ છે, સમજ્યા ને. અને આ મોટા મોટા તમારે કોમ્પ્યુટરની અંદર આ સિસ્ટમ ને આ સિસ્ટમ ને આ છે, એ બધી ઘંટી છે. એવું છે, દળવા બેસે તો દળી જ નાખે, બહાર કાઢ નાખે, કેટલાય દળ નાખે, લોટ થઈ ગયા છે. બોલો. અને આમાં લોટ થયા પછી ઘઉં ના થવાય પાછું, બહુ અઘરું છે. એકવાર લોટ થઈ ગયો એ થઈ જ ગયો, હવે રોટલી જ થવાનું. રોટલી થઈને કોકના પેટમાં જઈને વિષ્ટા થવાનું, હવે ઘઉં ના થવાય, પછી પૂરું થઈ ગયું. ચોખ્ખો છે એ ચોખ્ખો જ્યાં સુધી જો એવો ને એવો પડ્યો રહે તો ચોખ્ખો ભગવાનને ચડી જાય, પણ જો બફાઈ ગયો માયાના પાણીમાં તો જય સ્વામિનારાયણ, ખાવાનો કા વાસી થવાનો કા ફુગાઈ જવાનો, આવું થાય. એટલે બાફી ના નાખે માયાનું પાણી,
એના માટે આ બધી વાતો છે. અને બફાઈ છે અત્યારે, ઘણા દેખાય છે કે આ બફાઈ છે, પણ મહારાજે કહ્યું ને કે મોહબત છે, બધું કહેવાય નહીં, પણ આ કથાવાર્તાના પ્રસંગે કરીને આત્માને જગાડી દઈએ, જો આત્મા જાગી જાય તો. કારણ કે મહારાજ બધું જ જાણે છે, મહારાજને બધી ખબર છે આપણી, માટે સાવધાન પાછા વળીએ. કોઈક સ્ત્રી પાસેથી નીકળે તો પણ શ્રીહરિ તેની ગંધ સહન કરી શકતા નહીં. ભૂલે પણ નારીની ગંધ આવી જાય તે દિવસે પેટમાં અન્ન ટકતું નહીં, ઉલટી થઈ જતી. મહારાજને આવું થતું, નારીની ગંધ આવતી. બોલો, જેમ કોઈને ખોરાક સાથે ભૂલથી પેટમાં માખી જતી રહે, આનાથી કોઈ સ્ત્રી ભક્તો દુઃખી ના થવું કે મહારાજને હું અમારો વિરોધ છે. મહારાજ પુરુષનું શરીર ધારણ કરીને આવેલા, અહીં આગળ મહારાજે એનાથી લીલા કરી છે, એટલે મહારાજે એ પ્રકારથી વાત કરી છે. પણ મહારાજ આખરે શીખવાડવા આપણને માગે છે કે આપણને આ પ્રકારનો શરીરનો અભાવ હોવો જોઈએ, કોઈ આત્માનો નહીં. શ્રીજી મહારાજ કે આ મોટા સંતો જે આટલો બધો અભાવ લખે છે, કોઈ ભગતનો, કોઈ ભક્ત સ્ત્રી કે ભક્ત પુરુષ છે એનો નથી લખતા, એ શરીરનો. આ શરીર આવું છે, આત્માની વાત જ નથી. આત્મા તો સચ્ચિદાનંદ બહુ સારો છે, ભગવાનને રાજી કરે એવો છે, પણ શરીર માટે તો ચોક્કસ લખે જ છે. મોટા સંતોએ શરીરને ગાયે ઘા કાઢી નાખ્યા છે, કારણ કે એને લઈને જ ભટકીએ છીએ હજુ, એની આસક્તિને લઈને. જેમ કોઈને ખોરાક સાથે ભૂલથી પેટમાં માખી જતી રહી હોય, સ્વામી કેટલું સરસ સુબાને સમજાવે, જો એક એક દ્રષ્ટાંત આપીને, માખી જતી રહી હોય તો સહેજે તરત ઉલટી થઈ જાય. તેઓ સ્ત્રીનો અભાવ કર્યો હતો મહારાજે, આવો શ્રીહરિનો સહજ સ્વભાવ હતો. ભવ, બ્રહ્મા, નારદ, ચ્યવન, ઋષ્યશૃંગ, સૌભ્રી, ઇન્દ્ર અને ચંદ્ર, આ બધા આકાશમાં લટકતા દેવો છે, એ બધાને કામે બધાને લટકાવી દીધા હતા, પોતાના હાથમાં લઈ લીધા છે. એ બધાને કામ દોષથી કલંક લાગેલા જોયા, તેમજ પરાશર ઋષિને બીજા ઘણાને કામે જીતી લીધા હતા, જેનો ગંતા પાર આવે તેમ નથી, તેથી જ કામને અપાર ગર્વ થયો હતો. અને ભગવાન તો ગર્વ ખાય જ છે. કામ બહુ ગર્વિષ્ઠ થઈ ગયો, આ બધાય કે ચંદ્રને આ બધાય મારા આધીન છે, હું નચાવું એમ ના છે. બોલો, સૌભ્રી ઋષિને 1000 વર્ષે ખાડામાં નાખી દીધા, પરાશર ઋષિ આખું અંધારું કરી દીધું ને કેટલા સમર્થ, એને ખાડામાં નાખ્યા, ઇન્દ્ર ચંદ્ર બધાને નાખ્યા, એ તો બધા સમર્થ હતા, કોઈકને કોઈક નિમિત્તે પછી થયું, પણ એવા મોટા મોટાને પકડાય એટલે પાવર તો આવે જ ને કામને. તે કામને જીતવા માટે શ્વેતદીપવાસી અનંત નિરન્ન મુક્તો અનંત કલ્પોથી સતત ઉચિત તપ કરતા રહે છે. તે રીતે માયિક ઇન્દ્રિયો અંતકરણથી અગોચર અવ્યય એવા શ્રી નર નારાયણ દેવ ઋષિઓને સાથે લઈને કામને જીતવા માટે બદ્રિકાશ્રમમાં તપ કરે છે. કામને વશ રાખવા માટે તો નિરન્ન મુક્તો થોડું પણ અન્ન ખાતા નથી, ફળ ફૂલ કંદ મૂળ વગેરે ખાતા નથી, તેમજ દૂધ અને પાણીને પણ ક્યારેય પીતા નથી. નિરન્ન મુક્તો કામને કંટ્રોલમાં રાખવા માટે આ બધું ખાતા પીતા નથી, એટલે નિરન્ન રહે છે. બદ્રિકાશ્રમના ઋષિઓ ક્યારેક ફળ ને મૂળ આદિ ખાય છે, તે ઋષિઓ નરનારાયણ દેવનું અહોનિશ ધ્યાન કરે છે. ભગવાન અને ભગવાનના ભક્તો જે કહેવાય છે તેમને કામ પરાભવ કરી શકતો નથી, કેમ કે જેને ભગવાન તથા ભગવાનના ભક્તની સાથે નિવાસ કર્યો છે તેની પાસે કામ આવતો નથી. કામને ભગવાનનો તાપ લાગે છે. ટૂંકમાં, ભગવાન પાસે આપણે રહેવું પડે. ભગવાન પાસે રહેવું પડે એટલે ભગવાનની આજ્ઞામાં અને ભગવાનને સંભાળીને રહેવું પડે. કોઈ પણ પ્રકારનો રાગ, કામ એટલે અહીં ફક્ત સ્ત્રી પુરુષ સંબંધી નહીં, રાગ પંચવિષય સંબંધી ગણી લો, કોઈ પણ રાગ છે એ રાગમાં જ્યારે ભગવાનની મૂર્તિનો સંબંધ કરવા માટેનો પ્રયત્ન કોઈ કરે ત્યારે એ રાગ ઓટોમેટિક ઓછો થાય. જેમ કે ખાવાનો રાગ છે, એક એક કોળિયામાં મહારાજની મૂર્તિ સંભાળીને સ્વામિનારાયણ બોલવું છે એ અનુસંધાન રાખે ને એટલે ખાવાનો રાગ ધીરે ધીરે મહિનામાં તો ઉતરતો જાય, ખબર પડતી જાય કે આ ઓછો થાય છે. કારણ કે મૂર્તિમાં વૃત્તિ રાખવા માટે એની મુખ્ય વૃત્તિ ન્યા જાય એટલે ઓલી બાજુ માઇનર થાય, માઇનર વૃત્તિ થાય એટલે ધીરે ધીરે વિષયોનો રાગ ટળે. એટલે ભગવાન પાસે જે રહે અથવા ભગવાનના ભક્ત પાસે રહે એને એ તાપ લાગતો નથી, બાકી બધાને તાપ લાગે. હરિ હરિ જન કહાવત તામે, કામ પરાભવ કરત નવામે, હરિ હરિ જન મે કિયે હે નિવાસા, હરિ હરિ જન મે કિયે હે નિવાસા, કામન તાકી આવત પાસા,
કામના તાકી આવત પાસા. ભગવાન અને ભગવાનના ભક્તો જે કહેવાય છે તેમને કામ પરાભવ કરી શકતો નથી. કેમ કે જેને ભગવાન અને ભગવાનના ભક્તની સાથે નિવાસ કરે છે તેની પાસે કામ આવતો નથી. અને ભગવાન પાસે રહે અને ભગવાનના ભગત પાસે રહે તો કામ ના આવે એવું અહીં લખ્યું. તો ભગવાનના સ્વરૂપ પાસે જે રહે અને ભગવાનના મોટા મોટા ભગવાનના સંતો ભક્તોની બાજુમાં રહે તો એને શું ક્યારેય કોઈ દોષ આવે જ નહીં? તો પછી એની બાજુમાં રહે એ બધા નિર્દોષ થઈ જવા જોઈએ, દોષ ક્યારે ન આવે. જ્યારે આપણે ભગવાનની સત્તાનો સ્વીકાર કરી લઈએ ને તો કોઈ દોષ ના આવે. આપણે મોટા પુરુષોની સત્તાનો સ્વીકાર કરી લઈએ ને તો કોઈ દોષ ના આવે, કે સર્વજ્ઞ છે, બધું જાણે જ છે, જોવે છે, મને ભગવાન જોવે છે. જો આર્યા મહારાજ, ઓહો જોવે છે. અરે ભગવાન કે ભગવાનના ભક્તની સત્તાની ક્યાં વાત કરો છો? કેમેરાની સત્તા હોય તો, એક કેમેરાની સત્તા હોય તો પણ વ્યક્તિ આડું અવળું કાંઈ કરતો નથી. એને ખબર હોય ને કે અહીંયા આગળ કેમેરો છે એટલે ઓટોમેટિક સાવધાન. એક કેમેરાની સત્તાને સ્વીકારતા જો દોષ ભાગી જતો હોય તો પુરુષોત્તમની ને મોટા મુક્તોની સત્તા સ્વીકારતા દોષ ભાગે એમાં શું કહેવું, એ તો જાય જ. પણ જેને અંતર્યામી ભગવાનને ભગવાનની પાસે રહે એટલે ભગવાનના અર્ચા સ્વરૂપને આપણે આ પડદો પાડી દીધો, ભગવાન પોઢી ગયા એટલે બસ હવે આ હોલમાં જે કરવું હોય, દિવાલની પાછળ જે કરવું હોય, ભગવાન પોઢી ગયા છે હવે જે કરો એ. ઘણા તો એવા હોય છે કે કંઈ કરું છું ભગવાનની, આ ભગવાનનું સ્વરૂપ સામે છે ને તો કે ભગવાનને પોઢાડો બસ, હવે કાંઈ આડું અવળું કરીએ તો વાંધો નહીં, ભગવાન જોવે તો નહીં, એટલે ભાઈ ભગવાનને આમ કરતો એટલે બસ હવે ભગવાન પોઢી ગયા, ભગવાનને આમ પોઢાડી દીધા, ભગવાન પોઢી ગયા ને હવે આપણે જે કરવું એ કરીએ, કાંઈ હવે વાંધો નહીં. તો ભગવાન જોતા, ભગવાનના તો અષ્ટ પ્રકારના સ્વરૂપમાં એક અંતર્યામી સ્વરૂપે છે, તો ભગવાન અંતર્યામી રૂપે જોતા નથી. ભગવાનની પાસે જે રહે છે એને દોષ ક્યારેય નડતો નથી. ભગવાનની પાસે રહેવું એનો અર્થ એ થાય છે ભગવાનની સત્તાનો સર્વકાળમાં સ્વીકાર કરવો. મોટા ભક્તની પાસે રહે છે એને કોઈ દોષ નડતો નથી એનો સીધો અર્થ એ થાય છે કે મોટા ભક્તોની સત્તાનો સ્વીકાર, એના સ્વરૂપનો સ્વીકાર, કે એનું સ્વરૂપ મનુષ્ય જેવા દેખાય છે એવા નથી, એક્સરે મશીન જેવા છે, આર પાર જોવે છે. એવા મોટા સંત કે ભક્ત બેઠા છે દિવાલની આ બાજુ, હું દિવાલની પાછળ છું, હું દિવાલની પાછળ શું કરું છું એને એ તો જોવે છે. એની માટે દિવાલ ક્યાં આડી છે, એની માટે દિવાલ આડી ક્યાં છે? અને શ્રીજી મહારાજ એની માટે દિવાલ આડી કહેતા નથી, મહારાજે પોતે પ્રમાણ કર્યું છે કે એને દિવાલ આડી નથી. જો મહારાજનો શબ્દ વાંચી લઈએ વચનામૃતના, પછી આજે અહીં કથાને પૂરી કરીએ. મહારાજ એવું કહે છે, જગન્નાથપુરીનું વચન કયું છે? હમણાં જ વાંચ્યું. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે 69 કાળમાં અમને એક મહિના સુધી જયારે નિંદ્રા આવે ત્યારે એમ ભાસતું જે અમે પુરુષોત્તમ પુરીને વિશે જઈને જગન્નાથની મૂર્તિને વિશે પ્રવેશ કરીને રહ્યા છીએ. તે મૂર્તિ તો કાષ્ટની જણાય પણ તેને નેત્રે કરીને અમે સર્વને દેખતા, પૂજારીનો ભક્તિભાવ અને છળ કપટ સર્વ દેખતા. એવી રીતે આપણા સત્સંગમાં જે સમાધિનિષ્ઠ પુરુષ હોય
તે પણ સમાધિએ કરીને બીજાના દેહમાં પ્રવેશ કરીને સર્વને દેખે છે અને સર્વ શબ્દને સાંભળે છે. તે મોટા જે સત્પુરુષ હોય અથવા જે પરમેશ્વર હોય તે જ્યાં ઈચ્છા આવે ત્યાં પ્રવેશ કરે છે. માટે તે પરમેશ્વરે પોતાની આજ્ઞા કરીને જે મૂર્તિ પૂજવા આપી હોય એ અષ્ટ પ્રકારની છે, એમાં પ્રવેશ કરીને સાક્ષાત બિરાજમાન હોય. પણ મારો કહેવાનો શ્રીજી મહારાજે એમને કહ્યું, ભગવાન એકલા મોટા જે સત્પુરુષ હોય અથવા પરમેશ્વર હોય જ્યાં ઈચ્છા આવે ત્યાં પ્રવેશ કરે. એટલે ભગવાન અને ભગવાનના મોટા સંત કે ભક્તની સત્તાનો સ્વીકાર કરી લેજે એને કોઈ દોષ ના નડે. જ્યાં સુધી એની સત્તા અને સ્વરૂપનો, ભગવાનનું સ્વરૂપ અને સત્તા, મોટાનું સ્વરૂપ અને સત્તા બેનો સ્વીકારનો જેટલી ઉણપ, એનો અર્થ સીધો થાય છે એટલો એને મહિમા ઓછો છે. એનો અર્થ એ થાય છે એટલા એને ઓળખ્યા ઓછા છે. એનો સીધો અર્થ એ થાય છે એ એટલો દૂર છે. જે જેટલો દૂર એટલો માયાથી વધારે નજીક, આની જેટલો નજીક એટલી માયા એનાથી દૂર. આવું એક વત્તા એક બે થાય છે. બાકી જો આવું કરી દે તો આવું જ થાય એ શ્રીજી મહારાજના આશીર્વાદ છે. એટલે મહારાજ અહીં સ્વામી એવી વાત કરે છે, આનંદાનંદ સ્વામી સુબાને સમજાવે છે આ બધી વાતો. એ વાતોને હજુ અધૂરી છે. અહીં આગળ 18 કડી પૂર્ણ થઈ છે. ઘનશ્યામ મહારાજ.